देश पर आवी पड़ेली कोरोनानी आफत ने लेने छेल्ला 60 दिवसथी लॉकडाउन ने पगले अनेक गरीब अने श्रमिक लोकोने रोजगारी बंद थई। त्यारे आवा श्रमिक लोकोने रोजगारी माटे धांगध्रा तालुका पंचायत तथा मनरेगाना अधिकारीओए जुदा जुदा गामोमां तळावने खोदकाम माटेनी कार्यवाही हाथ धरी छे। महात्मा गांधी राष्ट्रीय रोजगार योजनाए भारत सरकार द्वारा अमली बनावाई छे। આજે કોરોનાની મહામારી વચ્ચે ગરીબ શ્રમિકોનો રોજગાર છીનવાઈ ગયો છે ત્યારે કેન્દ્ર સરકારે લોકોને રોજગારી આપવા માટે મનરેગા યોજના અંતર્ગત ગામડાઓમાં રોજગારી આપવાની શરૂઆત કરી છે। આ યોજનાથી બે તરફી ફાયદો થયો છે, જેમાં પ્રથમ તો તળાવ ઊંડું થતાં ચોમાસામાં જળ સંગ્રહનો વધારો થશે તો બીજી તરફ કેટલાય શ્રમિકોને રોજગારી પણ મળશે। ધાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સોલડી ગામે મનરેગા યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવાનું કાર્ય શરૂ કરાયું છે, જેમાં માત્ર સોલડી ગામના જ કુલ 300થી વધુ શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી। આ કામની મર્યાદા 100 દિવસ માટેની હોય છે, જેમાં રોજગારી મેળવતા શ્રમિકોને એક દિવસના 224 રૂપિયા આપવામાં આવે છે। અહીંયા સોલડી ગામે મનરેગા યોજના અંતર્ગત આજે 350 થી 400 માણસ કામ કરી રહ્યા છે, રોજી મેળવી રહ્યા છે। આ લોકોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે, એ લોકોને એક આશા જન્મી છે કે ભાઈ અમે આ લોકડાઉનના સમયમાં જે 90 દિવસથી સતત બેકાર બેસી રહ્યા હતા ત્યારે આજે આ કામ ચાલુ થતાં એમને એક નવી આશા જન્મી છે અને આવનાર સમયમાં એમની જીવાદોરીમાં ઘણો ઉપયોગી થશે આ કામ। અમે છેલ્લા 60 દિવસથી આ લોકડાઉનના લીધે જે બેરોજગારીનો સામનો કરી રહ્યા છીએ, તેથી જે તાલુકા પંચાયત સમિતિ દ્વારા જે આ મનરેગાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે, જે તળાવની અંદર જે ઊંડું કરવાનું ખોદાણ કાર્ય કરવાનું જે કામ ચાલુ કરવામાં આવ્યું છે, તેનાથી અમે રોજગારી મળી રહી છે, જેથી અમે તાલુકા પંચાયતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। હાલ લોકડાઉનના સમયમાં જ્યારે ગરીબ લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજગારી માટે ફાંફા મારવા પડે છે, તેવામાં ધાંગધ્રા તાલુકા પંચાયત દ્વારા શરૂ કરાયેલી માર્ગે યોજના અંતર્ગત કામ શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। જો કે શ્રમિકોને સરકાર તરફથી છાંયડો, પાણી અને દવા વગેરે મળે છે કે કેમ તે પણ સવાલ છે, તો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પણ ખૂબ જરૂરી છે। જયદેવસિંહ ઝાલા, નિર્માણ ન્યૂઝ, ધાંગધ્રા।